અને તે પરીક્ષા રહે તો તેની એ તાજેતરમાં જે પ્રોવિઝનલ આન્સર કી રહે તો તે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે આ પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર કરી દેવામાં આવી તો તેની અંદર એ જો તમારે વાંધા સૂચનની જે અરજી કરી હોય તો તે વાંધા સૂચનની અરજી રહે તો તે એ કઈ રીતે કરવી તો તેની માહિતી જોઈશું અને સાથે સાથે જે જે આ પ્રોવિઝનલ આન્સર કી રહે તો તે એ તમારે જો ડાઉનલોડ કરવી હોય તેની પીડીએફ તો તે એ કઈ રીતે ડાઉનલોડ કરવી અને જે તમે આ પરીક્ષા અલગ જે સીસીની જે એક્ઝામ આપી તો કે તમે એ આપેલ પરીક્ષામાં તમારો પોતાનો રેન્ક રહ્યો તો કેટલો છે તો તે જાણવું હોય તો તે એ કઈ રીતે તમે જાણી શકો અને સાથે સાથે જે આ પેપર રહ્યું તો તેની અંદર તમારા એ રહ્યા તો કતે એ સાચા કેટલા છે પછી તમારા એ કેટલા માર્ક રહ્યા તો તમારા તમારા કેટલા પ્રશ્નો એ ખોટા પડેલા છે અને તમે કેટલા પ્રશ્નો રહ્યા તો કતે એ ખાલી છોડેલા છે અથવા તો તમે કેટલા પ્રશ્નો રહ્યા તો કે તે એ અટેન્ડ કરેલા નથી તેવી તમામ માહિતી રહે તો તે તમારે કઈ રીતે જાણવી તેની માહિતી રહે તો કે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો તમે આ વિડીયો જોવાનો આગ્રહ રાખજો અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરજો અને સૌથી પહેલાં તો તમારે જે આપણે ટેલિગ્રામ ચેનલ રહે તો તેની અંદર જે સીસીની રહે તો કે તેની પ્રોરિજિનલ આન્સર કે ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે અને તે તેની ઉપર એ જેવું ક્લિક કરીશું તો કે ત્યારબાદ તમે અહીં જે પ્રકારનો ઇન્ટરફેસ જોઈ શકશો છો તો કે પ્રકારનું એ તમને ઇન્ટરફેસ જોવા મળશે તો કે તેની અંદર તમારે જે મે તમે નીચે આવશો તો કે ત્યાં એ તમારે અહીં જે જે ખાતરી નંબર જો તો કે ત્યાં એ તમારો જે કન્ફર્મેશન નંબર જો જે આઠ અક્ષરનો તો કે તે એ કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીં તમારો પાસવર્ડ એટલે જે તમારો જન્મ તારીખ છે તો કે તે તમારે અહીં નાખવાની રહેશે અને ત્યારબાદ તમને જે અહીં કેપચા આપવામાં આવ્યો છે તો કે અહીં જે ખાલી બોક્સ છે તો તેની ઉપર એ તમારે કેબ ચઢ્યો તો તે એ ભરવાનો રહેશે અને ત્યારબાદ તમારે જે અહીં જે પ્રવેશ કરો તો તે ઓપ્શન લો તો કે તે એ ઉપર ઓપ્શન અલગ જે પ્રવેશ કરો તો કે તે ઉપર તમે જેવું એ ક્લિક કરશો તો કે ત્યારબાદ એ નવી વિન્ડો ઓપન થશે તમે એ જેવું એ પ્રવેશ કરો તે ઉપર એ ક્લિક કરશો તો ત્યારબાદ તમને અહીં જે પ્રકારનો એન્ટરફ્રેસ દેખાય છે તો કે તે પ્રકારની એ વિન્ડો ઓપન થશે જેની અંદર તમને અહીં તમારી જે પ્રાથમિક માહિતી રહે તો તે જોવા મળશે અહીં તમારો કન્ફર્મેશન નંબર પછી અહીં તમારો જે બેઠકનો ક્રમાંક હતો તો તે પછી તે ત્યારબાદ અહીં જે તમે પરીક્ષા આપનાર છે તો તેનું નામ પછી અહીં તમારે જે પરીક્ષા હતી તો તે એ વિષયનું નામ પછી તમારે પરીક્ષા રહી તો એ કઈ તારીખે અને તમારી એ સિફ્ટ રહે તો એ કઈ હતી તો તેવી તમામ માહિતી રહે તો તે તમને જોવા મળશે અને અહીં તમને જે કામ ચલાવ્યું જવાબગી રહી તો કે ત્યાંથી એ તમે જે પ્રોજન રહે તો તે ડાઉનલોડ કરી શકશો અને અહીં જે વાંધા પત્રક રહ્યું તો કે ત્યાંથી એ જે વાંધા સૂચનો રહ્યો તો તેની માટેની જે અરજી રહે તો તે તે તમે આ જે તો તેની ઉપર ક્લિક કરીને તમે વાંધા સૂચનની અરજી કરી શકો છો તો કે આપણે સૌથી પહેલા તો જે આપણી જે તો તે કઈ રીતે ડાઉનલોડ કરવી તો તેની માહિતી જોઈશું તો કે આપણે સૌથી પહેલા તો જે અહીં કામ ચલાવ જવાબકી રહે તો કે તેની ઉપર એ ક્લિક કરવાનું રહેશે તમે એ જેવું એ કામ ચલાવ જવાબકી ઉપર ક્લિક કરશો તો કે ત્યારબાદ તમે અહીં જે પ્રકારનું ઇન્ટરફ્રેસ જોઈ શકો છો તો તે પ્રકારનું એ ઇન્ટરફ્રેસ આવશે જેની અંદર અહીં બસો બાર સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી માટે એ તૈયાર તમારી જે પ્રોવિઝનલ આન્સર કે ડાઉનલોડ કરવા માટે તેને જનરેટ કરવા માટે જે અહીં અહીંયા ક્લિક કરો જે વાદળી કલરનું બટન છે તો કે તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો કે ત્યારબાદ તમારી જે પ્રોવિઝનલ આન્સર કે રહે તો કે તે તમને જોવા મળશે તો કે ત્યાંથી એ તમે તેને પ્રિન્ટ કરી શકશો જેવું તમે અહીંયા ક્લિક કરો તો કે તેની પર એક ક્લિક કર્યું તો કે ત્યારબાદ તમારી જે પ્રોવિઝનલ આન્સર કહે તો તે ઓપન થશે જેની અંદર અહીં તમારો કન્ફર્મેશન નંબર પછી અહીં તમારો રોલ નંબર પછી અહીં તમારું નામ પછી અહીં તમારું જે પરીક્ષાનું સેન્ટર હતું તો તે સેન્ટરનું નામ પછી અહીં તમારી જે તારીખે એ પરીક્ષા હતી તો કતે તારીખ અને ત્યારબાદ અહીં જે તમારી પરીક્ષા હતી તો કે તેનો સમય રહ્યો તો તે જોવા મળશે અને ત્યારબાદ તમારી જે પરીક્ષા હતી તો કે બસો ને બાર સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીને જોડે સંયુક્ત તો કે તે એ તમને જોવા મળશે ત્યાં કે ત્યારબાદ તમને અહીં જે સાપો નામનું જે ઓપ્શન છે તો કે ત્યાંથી એ તમારી જે આ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કે રહે તો કે તેની પીડીએફ રહે તો કે તે અહીં જે સાપો નામનું બટન છે તો કે તેના ઉપર ક્લિક કરતાં તમે તેની એ પીડીએફ રહે તો કે તે ડાઉનલોડ કરી શકો છો અને જે આપણે આપણે જે આપણે જે પોતાનો રેન્ક જોવાનો છે એટલે કે આ પરીક્ષા રહે તો તેની અંદર તમારો રેન્ક કેટલો છે તો તેની માટે તમને આ જે પ્રોરિજનલ આંશિકી રહી તો તેની લિંક રે તો તેની જરૂર પડશે માટે તમારે આ લિંક રહી તો કે તેને અહીં જે શેર નામનું બટન છે તો તેની ઉપરથી આ લિંક રહી તો તેની ખાસ કરીને કોપી કરી લેવી તમે એ પોતાની જે પ્રોગ્રેશન શીખ રહે તો કે તે જ્યારે પણ ડાઉનલોડ કર્યો તો કે તેની અંદર તમને જે તમે સૌથી પહેલા તો તમે જે પ્રશ્ન આવ્યો તો કે તે આપ્યો હોય છે ત્યારબાદ એ ચાર વિકલ્પો છે તો કે તેની અંદર જે આ બોર્ડ દ્વારા જે માન્ય વિકલ્પો રાખ્યો છે તો કે તેની સામે એ લીલો વિકલ્પ રહ્યો તો કે તે ટિક કરી દેવામાં આવશે જે તેનો સાચો જવાબ હશે અને ત્યારબાદ તમને તે તેની અંદર એ તમે જમણા ખૂણાની અંદર જશો તો કે ત્યાં એ તમને સૌથી પહેલા તો જે પ્રશ્ન આવ્યો તો કે તેનો એ આઈડી આપ્યો છે ત્યારબાદ જે ચાર વિકલ્પો રહ્યા તો તો તેના પણ આઈડી આપવામાં આવે છે તો કે તે તમારે એ ખાસ કરીને એ નોંધી લેવા એટલે કે જે પણ એ તમને પ્રશ્ન એ તમને ખોટો લાગતો હોય કે આ પ્રશ્ન એ રહ્યો તો ખોટો છે તો તેનું એ તમારા પ્રશ્ન આઈડી નંબર અને તેના જે વિકલ્પ આઈડી નંબર રહ્યા તો તે ખાસ કરીને યાદ રાખી લેવા અને ત્યારબાદ તમને અહીં જે જવાબ એટલે કે તમે પસંદ કરેલો વિકલ્પ રહ્યો તો તે પણ એ તમને અહીં જણાવી દેવામાં આવે છે

છ બે ચોવીસ થી એ સત્તર છ બે ચોવીસ સુધી એ તમે વાંધા સૂચનો રહ્યા તો કે એ કરી શકો છો ત્યારબાદ બીજી સૂચના તો કે પ્રસિદ્ધ કરેલા આંસકીના જવાબ સામે એ ઉમેદવારો ને વાંધો હોય તો વાંધા સૂચનો રહ્યા તો કંઈ એ માત્ર ઓનલાઈન માધ્યમથી જ કરવામાં આવશે અન્ય કોઈ પણ દ્વારા એ તમે વાંધા સૂચનો રહ્યા તો કદાચ એ રજૂ કરી શકશો નહીં અને ત્યારબાદ ત્રીજી સૂચના તો કે સીબીઆરટીમાં એ હાજર રહેલ ઉમેદવારો જ એ ઓનલાઈન વાંધા સૂચનો રહ્યા તો કદાચ એ રજૂ કરી શકશે ત્યારબાદ ચોથી સૂચના તો કે ઉમેદવાર એ એક કરતાં વધુ પ્રશ્નો માટે એ વાંધા સૂચનો રહ્યા તો કંઈ એ કરી શકે છે ત્યારબાદ પાંચમી સૂચના કે ઉમેદવાર એ પોતાની જે provisional answer key રે તો provisional answer key cum response એ દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે એ વાંધા સૂચવીને આયડા તો કે તેની એ ઓનલાઈન અરજી કરવામાં આવશે એટલે કે આપણે જે આપણે આગળ જે એ જે પ્રશ્ન આઈડી જોઈએ તો કે તે તમારે જ્યારે પણ વાંધા સૂચવણો કરો તો કે ત્યારે એ પ્રશ્ન આઈડી રે તો કે તે એ તમારે નાખવાની રહેશે માટે તમને જે પણ પ્રશ્નની અંદર એ વાંધા સૂચવણો લાગતો હોય તો કે તેની એ પ્રશ્ન આઈડી રે તો કે તે એ ખાસ નોંધી લેવી આ CCE ની exam જે provisional answer key તો કે તેની અંદર જો તમારે એ વાંધા સૂચનની જે અરજી કરી હોય તો તેની અંદર તમે જે સૌથી પહેલાં તો તમે જે રીતે એ પ્રોજન કે ડાઉનલોડ કરી તો તે રીતે એ તમે સૌથી પહેલાં તો જે ટેબ લીધો તો કે તેની ઉપર આવી જવાનું તો કે ત્યારબાદ તમને અહીં જે ત્રણ ટેબ જોવા મળશે તો તો તેની અંદર જે ત્રીજા નંબરનું જે ટેબ છે એટલે કે વાંધાપત્રક તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે એટલે કે આપણે એ તેની ઉપર જે ઉપર ક્લિક કરીશું તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારની માહિતી જોવા મળશે તો કે તે પ્રકારની એ માહિતી જોવા મળશે જેની અંદર તમારે અહીં સૌથી પહેલાં તો જે અહીં વાંધા ઉઠાવવા માટે અહીંયા ક્લિક કરો તો કે તેની અંદર એ તમારે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે છે આવું એ પેજનું જે લોડિંગ રહ્યું તો કે એ પૂરું થઈ જશે તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનો ઇન્ટરફેસ દેખાય છે તો તે પ્રકારનું રહ્યું તો કે એ ઇન્ટરફેસ ઓપન થઈ જાય તો કે તેની અંદર અહીં તમને સૂચનાઓ અને સૂચનાઓ આપવામાં આવે છે તો કે તેની અંદર તમને જે નીચે જે આપણે વાંધા સૂચનો માટેની જે આગળની જે નોંધો જોઈએ તો કે તે તમામ નોંધું રહે તો કે તે તમને અહીં આપી દેવામાં છે તો કે તે તમારે તમામ નોંધું રહે તો કે તે એકવાર વિશે ખાસ વાંચી લેવી અને ત્યારબાદ તમને અહીં વાંધો ઉઠાવવા માટેનું જે ફોર્મ રહ્યું તો કે તે તમને નીચે આપી દેવામાં આવ્યું છે તમે એ જેવા એ નીચે આવશે તો કે ત્યારબાદ તમને અહીં જે વાંધો પત્ર કર્યું હતું કે તેનું એ ઓનલાઈન ફોર્મ જોવા મળશે તો કે ત્યાં એ તમને અહીં જે તમારો જે ઓનલાઈન જે રોલ નંબર રહ્યો હતો કે તે જોવા મળશે ત્યારબાદ તમે જે વ્યક્તિ છો તો કે તે એ વ્યક્તિનું નામ પછી તમારો જે વિષય એટલે કે બસો ને બાર કમ્બાઈન કોમ્પિટેટીવ એક્ઝામ પછી ત્યાર બાદ તમારી જે તારીખે એ પરીક્ષા હતી તો તેની એ તારીખ આપવામાં આવી છે ત્યારબાદ તમારી જે સિફ્ટ હતી તો તે એ સિફ્ટ જોવા મળશે ત્યારબાદ તમારે અહીં જે આપણે જે આ પ્રોવિઝનલ આન્સી કહે તો તેની અંદર જે પ્રશ્ન આઈડીની વાત કરી તો તે પ્રશ્ન આઈડી રહે તો તે તમારે અહીં નાખવાની રહેશે અને ત્યારબાદ તમારે જે આ પ્રશ્ન હશે તો તેની અંદર તમારે કયા પ્રકારનો વાંધો છે તો કે તે તમારે અહીં ક્લિક કરવાનો રહેશે અને ત્યારબાદ જે પ્રશ્ન એ રહ્યો તો તેના સમયે એ તમે જો એ કોઈ પણ જવાબ આવ્યો તો તે એ લખવા માંગતા હોય

જે આ પ્રશ્ન એડ્યો તો કદાચ એ ભૂલથી ભરેલો છે અથવા તો ખોટો પ્રશ્ન છે પછી અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન છે પછી બધા વિકલ્પ રહ્યા તો કે એક ખોટા છે પછી એક કરતા એ વધુ જવાબ રહ્યા તો કે તે હાચા છે પછી આન્સર કી બટન રહે તો કે એક ખોટી જવાબ કી તી કીરૂ તો કે એ ટિક કરો મળશે આનેથી તમને જે પણ વિકલ્પ ભર્યો તો કે તે એ યોગ્ય લાગતો હોય તો કે તે તમારે ટિક કરવાનો રહેશે એટલે કે અહીં આપણે પ્રશ્ન આવ્યો તો કે એ ભૂલથી ભરેલો છે ત્યારબાદ જે પ્રશ્ન સંબંધિત છે વિગત રહે તો કે તે તમારે અહીં ભરવાની રહેશે અને ત્યારબાદ જે આ પ્રશ્ન આવ્યો તો કે તેની માતરનો જે સહાયક જે દસ્તાવેજ જો તો કે તે તમારે અપલોડ કરવા માટે માટે અહીં અપલોડ કરવા માટે અહીં ક્લિક અહીંયા જે ક્લિક કરો તો કે તે નામનું જે ટેબ છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે કે તમે એ તેની ઉપર એ જેવું ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે દસ્તાવેજ તો કે દસ્તાવેજ હોય તો કે તે તમને એ જોવા મળશે તો કે ત્યાં અહીં ફાઇલ અહીં મૂકો અને અપલોડ કરવા માટે એ બ્રાઉઝર પર ક્લિક કરો તો કે તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો કે ત્યારબાદ એ તમારી ફાઇલ રહી તો કે તે એ તમે જે પણ બ્રાઉઝરમાંથી એટલે કે તમારો એ જે પણ દસ્તાવેજ ગેલેરી અથવા તો જે પીડીએફ તે રીતે એ અપલોડ કરવા માંગતો હોય તો ત્યાંથી એ અપલોડ કરવાનું છે અને ત્યારબાદ અહીં જે બંધ નામનો ઓપ્શન છે તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ એટલે કે જે તમામ માહિતી એ પૂરી થઈ જાય તો કે ત્યારબાદ તમારે જે સબમિટ કરો તો તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો કે ત્યારબાદ તમારી જે વાંધા સૂચનની જે અરજી રહી તો તે એ સબમિટ થઈ જાય છે આ રીતે તમને એ એકથી વધુ પ્રશ્નની અંદર જો વાંધા સૂચનો લાગતા હોય તો તમે એ એકથી વધુ સૂચ વધુ વાંધા સૂચનો અરજો તો તેની માટેની અરજી કરી શકો છો તો ત્યારબાદ આ જેની જે પ્રોવિઝનલ આંશિકી જાહેર કરી દેવામાં આવી તો ત્યારબાદ તમારે જે પોતાનો રેન્ક તો તો તે છે રેન્કું હોય તો તેની લિંક રહે તે જે જોવા માટેની જે વેબસાઇટ છે તો તેની એ આપણી ટેલિગ્રામ ચેનલ તો અંદર એ મૂકી દેવામાં આવશે તો કે તે લિંક ઉપર એ તમે જેવું એક ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું એ ઇન્ટરફેસ દેખાય છે તો કે તે પ્રકારની રહે તો કે તે વેબસાઇટ ઓપન થશે તો કે અહીં જે જવાબ કી યુઆર લેવું તો કે ત્યાં એ જે આપણે આ તો તો કે તેની જે કોપી કરવાની કીધી હતી તે તો તે તમારે અહીં કોપી કરવાની ત્યારબાદ તમારે અહીં જે શ્રેણી રે તો તેની અંદર તમારી જે કેટેગરી એટલે ઓબીસી ઈડબ્લ્યુ એસ એસસી એસટી તો કે તે કેટેગરી રે તો તે તમારે સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ અહીં જે આડું અનામત રયુ તો કે તે તમારે એ ખાલી રાખવાનું અને ત્યારબાદ જે પાસવર્ડ રહ્યો તો કે ત્યાં એ તમે કોઈ પણ તારીખ અથવા તો તમારી જે જન્મ તારીખ રહી તો કે તે એ તમારે લખીને એ તમે એ જેવું સબમિટ કરશો તો કે ત્યારબાદ એ નવું tab રયુ તો કે તે એ ઓપન થશે જેવું એ તમે તેને એ સબમિટ પર ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું interface દેખાય છે તો કે તે પ્રકારનું એ interface રયુ તો કે તે એ ઓપન થશે જેની અંદર અહીં તમારું નામ પછી અહીં તમારો રોલ નંબર પછી અહીં તમારી પરીક્ષાની તારીખ રહે તો કે તે તારીખ હશે પછી અહીં જે તમારી પરીક્ષા નો સમય રહ્યો તો તે સમય જોવા મળશે પછી અહીં તમારું જે સેન્ટર રહ્યું તો કે સેન્ટર નું નામ હશે પછી અહીં જે તમારો વિષય રહ્યો એટલે કે બસો ને બાર સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી ને એ જોડો અને ત્યારબાદ અહીં જે તમારી કેટેગરી રહે તો કેટેગરી જોવા મળશે તમે એ જે ઉમેદવારી રહે તો તેની તમામ માહિતી એ ઉપર તપાસી બાદ એ તમે જે જેવા નીચે આવશો તો ત્યારબાદ અહીં જે એટલે કે જે ની પરીક્ષા રહે તેની પ્રોજરાંતી મુજબ એ તમારો ક્રમ રહ્યો તો કતે એ કેટલા મળશે તો તે તમને જોવા મળશે અને તેની અંદર એ તમે ત્યારબાદ એ તમે જે શિફ્ટ એટલે કે તમારી જે શિફ્ટ હતી તો કે તે ની અંદર એ તમારો ક્રમ કેટલા મળશે તો કે તે તમે અહીં અહીં તમને નીચે જોવા મળશે અને ત્યારબાદ એ તમારી જે કેટેગરી એટલે કે જે તમે જે કેટેગરી એટલે કે જેમ કે આ ઉમેદવાર છે તો કે એ ઓબીસી કેટેગરીમાંથી આવે છે તો કે તે ઓબીસી કેટેગરી અંદર એ તેમનો ક્રમ રહ્યો તો કે તે એ કેટલામાં હશે તો કે તે એ અહીં જોવા મળશે અને આ રીતે તમારો જે ક્રમ રહ્યો એટલે કે તમારો રેન્ક રહ્યો તો કે તે એ સીસીની પ્રોવિઝનલ આન્સર બાદ એ તમારો રેન્ક રહ્યો તો કે તે કેટલો થાય છે તો કે તે રેન્ક રહ્યો તો કે તે તમે અહીં જાણી શકો છો અને ત્યારબાદ તમને અહીં જે સરેરાશ ગુણ્યા તો કે તે જોવા મળશે પછી જે એ હાલમાં દેખાશે નહીં કેમ કે હાલમાં જે ફાઇનલ આન્સર કહે રહે તો કે તે એ આ જાહેર થઈ નથી માટે જે તમામ માહિતી રહે તો કે તે વધારે એની તો કે તે ખાલી છે ત્યારબાદ સરેરાશ માર્ક શિફ્ટ પછી સરેરાશ એ ગુણ શિફ્ટ પછી દરેક વિષયમાં ગુણ રહ્યા તો કે તે અહીં તમને જે માર્ક માર્કિંગ રહ્યા તો કે એની સ્કીમ એ કઈ પ્રકારની રહેશે તો કે તે આપી દેવામાં આવે છે જેની અંદર એ એક માર્ક બે માર્ક ત્રણ માર્ક કે ચાર માર્ક પછી જેની અંદર એ નેગેટિવ માર્કિંગ રહ્યા તો કે તે એ પોઈન્ટ પચીસ પોઈન્ટ પચાસ પોઈન્ટ તેત્રીસ પોઈન્ટ સાસઠ એક માર્કિંગ જે રીતે એ નેગેટિવ માર્કિંગ થતા હોય તો તે રીતે એ માર્કિંગ માર્કિંગની એ સ્કીમ છે ત્યારબાદ આપણે જે અહીં એ વર્તમાન માર્કિંગ માર્કિંગની યોજના જોવી તો તેની અંદર જો તમારે એ પ્રશ્ન રહ્યો તો એ સાચો પડે તો કે તે તમને એ એક ગુણ રહ્યો તો એ મળવા મળવા લાયક થશે અને જો તમારો પ્રશ્ન રહ્યો

અને ત્યારબાદ તમે કેટલા ત્યારબાદનું ખાનું જોયું તો કે તેની અંદર એ તમે કેટલા પ્રશ્નો રહ્યા તો કે તે અટેન્ડ કરેલા નથી તો તે જોવા મળશે અને ત્યારબાદના ખાનાની અંદર તમે એ કેટલા પ્રશ્નો રહ્યા તો કે તે તમારા એ હાચા પડેલા છે તો તે એ તમને જે આ આર નામનું જે ખાનું જોયું તો તેની અંદર એ જોવા મળશે અને ત્યારબાદ એ જે ડબલ્યુ નામનું ખાનું છે તો તેની અંદર એ તમારા કેટલા પ્રશ્નો રહ્યા તો કે તે એ ખોટા છે તો તે માહિતી રહે તો કે તેની અંદર એ જોવા મળશે અને ત્યારબાદ આ જે બી નંબરનું ખાનું છે તો કે તેની અંદર એ તમે એ કેટલા પ્રશ્નો રહ્યા તો તમે ખાલી છોડેલા છે તો તેની માહિતી રે તો આ જે બે નંબરનો ખાનું છે તો તેની અંદર આપી દેવામાં આવશે અને ત્યારબાદ જે છેલ્લા નંબરનું ખાનું છે

જેને અંદરથી એ તેમના સત્યાવીસ પ્રશ્ન કર્યા તો કે એ હાચા પડેલા છે અને જેમના આ ઉમેદવાર રહ્યા તો કે તેમના ખોટા પ્રશ્ન કર્યા તો કે એ ચૌદ પ્રશ્નો કર્યા તો કે એ ખોટા પ્રશ્નો છે અને આ રીતે એ તેમનું ટોટલ માર્કિંગ રહ્યું તો કે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ રહ્યું તો કે એ તેમના ટોટલ માર્ક થાય છે અને અહીં જે રહ્યું તો કે એ હાલમાં જે પ્રોવિઝનલ આન્સર કહે તો કે તે મુજબનું દેખાડશે આજના આ વિડીયોની અંદર આપણે જે તાજેતરમાં જે સીએસએસબી દ્વારા જે સીસીની જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી તો કે તેની જે પ્રોવિઝનલ આન્સર કી રે તો કે તે કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી જોઈ અને તેની જે પ્રોવિઝનલ આન્સર કી રે તો તેની અંદર જો તમારે એ વાંધા સૂચનની અરજી કરી હોય તો કે તે વાંધા સૂચનની અરજી રહે તો તે કઈ રીતે કરવી હોય તો કે તેની એ સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ રહી તો કે તે એ માહિતી જાણી અને જે આ પ્રોવિઝનલ આન્સર કી રહી તો કે તેના આધારે એ તમારો જે પોતાનો રેન્ક રહ્યો તો કે તે જાણવું હોય તો કે તેની પણ માહિતી જોઈએ અને આની અંદર તમને જે રેન્ક જાણવા માટેની જે વેબસાઇટ અને જે એ તમારે વાંધા સૂચનો કરવા માટેની જે વેબસાઈટ રહે તો એ તમામ વેબસાઇટોની લિંક રહી તો એ આપડે ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ રહી તો તેની અંદર અથવા તો જે અથવા તો જે આ યુટ્યુબ ચેનલ લઈ તો કદાચ અલગ આ વિડીયો તો તેને જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તો તેની અંદર એ તમને લિંક રહે તો કઈ એ મળી જશે જ્યાંથી તમે તમામ માહિતી રહે તો કઈ એ મેળવી શકશો અને જો તમે એ આવી જ સરકારી ભરતી રિલેટેડ એ માહિતી રે તો કઈ એ સૌથી પહેલાં મેળવવા માગતો હોય તો તમે આપણે જે આ આરું લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ લઈ તો કે તેને એ પણ એ જોઈન કરી શકો જેની અંદર એ કોઈ પણ સરકારી ભરતી આવે આપણે આરું લર્ંગ યુટ્યુબ ચેનલ છે તો તેને એ પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો તમને એ આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરો અને બાકી હોય તો શેર કરો કેમકે જે પણ વિદ્યાર્થીઓની પરીક્ષા આપી છે તો કે તેમને માટે એ આ વિડિયો રહ્યો તો એ ખૂબ જ ઉપયોગી બનશે કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપે છે અને જો તેમને એ પોતાના ચોક્કસ માર્કિંગ રાખ તો એ ખબર પડી જશે તો કે તેમણે એ જે મેન્સની તૈયારી કરી તો કે તેની માટે એ આ વિડીયો રહ્યો તો એ ખૂબ જ ઉપયોગી બનશે અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત